नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में छो ने? सरस, वेरी गुड। विद्यार्थी मित्रों, तमे चैनल ने सब्सक्राइब न करी होए तो प्लीज सौथी पहला चैनल ने नीचे लाल बटन में आपेलू छे सब्सक्राइब करी लो। जेने सब्सक्राइब करी छे एने फरीवार सब्सक्राइब करवानी जरूर नथी। विद्यार्थी मित्रों, अहीं नवा जे अपलोड थता वीडियो छे ए तमे सब्सक्राइब करशो तो तमने ए वीडियो छे ए सौथी पहला मळता रहेशे अने तमे तमारो अभ्यास छे ए चालू राखी शकशो। तो आजे आपणे धोरण 7 नी अंदर विषय गणित प्रकरण नंबर 11 परिमिति अने क्षेत्रफळनो अभ्यास करवानो छे। तो आ एक नवुं प्रकरण छे। आपणे परिमिति अने क्षेत्रफळ एना विषे परिचित छीए। अगाउना प्रकरणनी अंदर आपणे जोई गया के परिमिति कोने कहेवाय अने क्षेत्रफळ कोने कहेवाय, बराबर। तो परिमिति ए शुं छे? तो आपणे अगाउ जोई गया एम के परिमिति ए बंद आकृतिनी सीमा रेखानी लंबाई, बराबर ने। परिमिति शुं छे? तो ए आपणे ख्याल होवी जोईए के भाई आकृतिनी सीमा रेखा नी लंबाई ने परिमिति कहे छे, बराबर। के कोई पण पदार्थ होय तो आ जे आकृति छे, बराबर, आ आकृति ए एनी जे सीमा रेखा छे तो अहींथी शुरू करी अने आ ચારે ચાર બાજુઓ છે એની સીમા રેખા છે, એનો સરવાળો કરવામાં આવે એટલે આપણને પરિમિતિ મળે, બરાબર। ક્ષેત્રફળ એટલે શું? ચલો, ક્ષેત્રફળ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? એ તમે શીખી ગયા છો, કોને કહેશું ક્ષેત્રફળ? ક્ષેત્રફળ અને પરિમિતિમાં શું તફાવત છે આપણે ખ્યાલ હોવો જોઈએ। તો ક્ષેત્રફળ એટલે કે કોઈ પણ પદાર્થે સમતલની સપાટી પર રોકેલી જગ્યા, અહીંયા સમતલ સપાટી કીધું છે, ધ્યાન રાખજો, એટલે કે સમતલ સપાટી ઉપર જે જગ્યા રોકે છે એને એનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે। અહીંયા મેં એક ચોરસ દોરેલો છે, એ ચોરસ આ બોર્ડની અંદર કેટલી જગ્યા રોકે છે? તો આટલી જગ્યા રોકે છે। તો આ જે જગ્યા રોકે છે એને એનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે। એટલે કે પદાર્થે સમતલમાં રોકેલી જગ્યાને ક્ષેત્રફળ કહેવામાં આવે છે। બરાબર, તો આપણે આ જાણીએ છીએ। બીજું કે ચોરસ અને લંબચોરસ એના પરિમિતિના સૂત્રો અને ક્ષેત્રફળના સૂત્રો એ પણ આપણને ખબર છે, તો એ પણ આપણે અહીંયા સમજી લઈએ કે ભાઈ ચોરસ, તો ચોરસની પરિમિતિ, તો ચોરસની પરિમિતિ એટલે ચારે બાજુ સરખી છે ચોરસમાં, ચોરસમાં ચારે બાજુ સરખી છે એટલે 4 ગુણ્યા 1 બાજુની લંબાઈ, એટલે કે 4 ગુણ્યા લંબાઈ, લંબાઈ સરખી છે એટલે 4 વડે ગુણાકાર કરી દેવાનો। એ જ રીતે ચોરસ નું ક્ષેત્રફળ, તો ચોરસ નું ક્ષેત્રફળ એટલે પદાર્થે રોકેલી જગ્યા, એટલે કે આપણે જે લંબાઈ અને પહોળાઈ બંનેનો ગુણાકાર કરવામાં આવે, પણ ચોરસ છે માટે લંબાઈ અને પહોળાઈ બંને કેવી છે? સરખી છે, એટલે આપણે લંબાઈ ગુણ્યા લંબાઈ, બરાબર, એટલે આની જે થશે એ લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે લંબાઈનો વર્ગ, અને લંબાઈના વર્ગને આપણે L વર્ગ તરીકે પણ લેવામાં આવે છે। પરિમિતિનો એકમ છે એ મીટર સેન્ટીમીટર હોઈ શકે, જ્યારે ક્ષેત્રફળનો એકમ છે એ મીટર સ્ક્વેર કે પછી સેન્ટીમીટર સ્ક્વેર અથવા ચોરસ મીટર અથવા તો ચોરસ સેન્ટીમીટર લખવામાં આવે છે। એ જ રીતે લંબ ચોરસની પરિમિતિ આપણે જોઈએ, તો લંબ ચોરસની પરિમિતિનું સૂત્ર પણ આપણે અગાઉ ભણી ગયા છે કે ચારે બાજુનો સરવાળો, પણ સામસામેની બાજુઓ સરખી છે એટલે બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, લંબાઈ પહોળાઈને આપણે L તરીકે લઈએ છે, એટલે બે કૌંસમાં L વત્તા B, આનો ચોરસ લંબ ચોરસની પરિમિતિ। એ જ રીતે લંબ ચોરસ નું ક્ષેત્રફળ, તો લંબ ચોરસ નું ક્ષેત્રફળ બરાબર, તો લંબ ચોરસ છે એટલે લંબાઈ ગુણ્યા
पहोळाई आपणे करवी पड़े बराबर एटले एनु जे सूत्र थशे ए लंबाई गुण्या पहोळाई एटले के एल गुण्या बी। तो आ जे चार सूत्रो छे ए खास तमारे याद राखवाना छे विद्यार्थी मित्रो, आ प्रकरण नी अंदर आ चार सूत्रो नो उपयोग आपणे करवानो छे जे धोरण 6 नी अंदर आपणे शीखी गया छे। આ બે વ્યાખ્યાઓ પણ તમારે ખાસ યાદ રાખવાની છે કે પરિમિતિ એટલે કે સીમા રેખા છે એની કુલ લંબાઈને પરિમિતિ કહેવાય અને ક્ષેત્રફળ એટલે કે પદાર્થે સમતલમાં રોકેલી જગ્યા। તમારું પાઠ્યપુસ્તક છે એ તમે જમીન ઉપર મૂકી દો અને એ પાઠ્યપુસ્તક કેટલી જગ્યા રોકે છે એ એનો ક્ષેત્રફળ થશે। તો આ બાબતો છે એ ખૂબ અગત્યની છે બરાબર। હવે આપણે નિયમિત બહુકોણ, આપણે બહુકોણની વાત કરીએ હવે કે ભાઈ નિયમિત બહુકોણ કોને કહેવાય। તો પ્રશ્ન છે કે નિયમિત, નિયમિત એટલે શું? તો બધી બાજુઓ સરખી હોય। નિયમિતનો મતલબ શું ભાઈ? કે કોઈ પણ આકાર આપ્યો હોય એની જેટલી પણ બાજુઓ છે એ બધી બાજુ કેવી હોય? સરખી હોય। તો નિયમિત બહુકોણનું, નિયમિત બહુકોણની પરિમિતિ શબ્દ સમજો વિદ્યાર્થી મિત્રો। નિયમિત, નિયમિત શબ્દ ત્યારે જ વાપરી શકાય કે બધી જ બાજુઓના માપ સરખા હોય તો। ચોરસ નિયમિત બહુકોણ કહેવાય કારણ કે ચોરસની બધી બાજુ સરખી છે। સમબાજુ ચતુષ્કોણ નિયમિત બહુકોણ છે, બધી બાજુઓના માપ સરખા છે। પછી પંચકોણ આવે તો નિયમિત પંચકોણ જો શબ્દ વપરાય તો પાંચ બાજુ ધરાવતો પણ નિયમિત શબ્દ વપરાયો છે માટે પાંચે પાંચ બાજુઓ સરખી છે, આપણે અગાઉ શીખી ગયા છે। તો નિયમિત બહુકોણની પરિમિતિ, તો નિયમિત બહુકોણની પરિમિતિ બરાબર બાજુની સંખ્યા ગુણ્યા એક બાજુની લંબાઈ તો આ એક યાદ રાખજો કે નિયમિત બહુકોણની પરિમિતિ। હવે આપણે ચોરસની વાત કરીએ, ચોરસ એ નિયમિત બહુકોણ છે તો ચોરસની પરિમિતિનું સૂત્ર હમણાં જોઈ ગયા આપણે। ચલો ચોરસની કેટલી બાજુઓ હોય? ચાર બાજુઓ હોય એટલે બાજુઓની સંખ્યા ચાર ગુણ્યા એક બાજુની લંબાઈનું માપ એટલે એક બાજુની લંબાઈ આ આપણે તો શીખી ગયા છીએ। તમને કોઈ એમ કે નિયમિત ષટ્કોણ, ચલો નિયમિત ષટ્કોણની પરિમિતિ તો યાદ કરો ષટ્કોણ એટલે 6 બાજુઓ હોય, નિયમિત છે એટલે 6 6 બાજુઓ સરખી છે બરાબર એટલે બાજુની સંખ્યા કેટલી? 6 ગુણ્યા એક બાજુની લંબાઈ તો આ રીતે આપણે નિયમિત બાજુઓ ધરાવતી જે આકૃતિઓ છે એની પરિમિતિ શોધવા માટેનો આ સૂત્ર આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ કે ભાઈ એક બાજુની બાજુની સંખ્યા ગુણ્યા એક બાજુની લંબાઈનું માપ, અષ્ટકોણ હોય તો 8 ગુણ્યા એક બાજુની લંબાઈનું માપ, પણ એ આકાર છે એ નિયમિત હોવો જોઈએ। નિયમિત હોય તો જ આપણે સૂત્રનો ઉપયોગ કરી શકાય। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એવો છે કે આપણે કોઈ એક લંબચોરસ આકૃતિ છે તો એક કાગળ છે, હવે એ કાગળ ને જો કાપવામાં આવે તો એને પરિમિતિમાં શું ફેર થાય છે અને એના ક્ષેત્રફળમાં શું ફેર પડે છે? પરિમિતિ વધવાથી ક્ષેત્રફળ વધે છે કે ઘટે છે એ આપણે જોવાનું છે। તો અહીંયા એક લંબચોરસ આપણને આપેલો છે જેનું માપ આપણને કીધેલું છે, આપણને આપણે સમજીએ અહીંયા આ એક લંબચોરસ છે। હવે આ લંબચોરસ છે એની લંબાઈ અને પહોળાઈ આપણે જોઈએ તો 28 સેન્ટીમીટર લંબાઈ છે અને 21 સેન્ટીમીટર પહોળાઈ છે। હવે આ કાગળમાંથી 4 સેન્ટીમીટર ધરાવતો એક ચોરસ ટુકડો કાપવામાં આવે છે તો એની પરિમિતિમાં શું ફેર પડે છે?
અને એને ક્ષેત્રફળમાં શું ફેર પડે છે એ જોવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે આનું ક્ષેત્રફળ શોધો, આની પરિમિતિ શોધો, તો 28 + 28 21 + 21 એટલે 56 + 21 + 21 એટલે 42 એટલે 56 અને 42 બંનેનો સરવાળો કરવો પડે અને જવાબ મળે 98 આપણને। તો આપણે જે જોઈશું તો આ જે ચોરસ છે એ ચોરસની પરિમિતિ સૂત્ર છે 2 × લંબાઈ વત્તા પહોળાઈ એટલે 2 લંબાઈ છે આપણે 28 + 21 એટલે 2 × 49 એટલે 98 સેન્ટીમીટર। હવે ચલો એના આપણે 4 સેન્ટીમીટર ભાગ કાપી લેવામાં આવે છે તો આપણે આ 4 સેન્ટીમીટર કાપી લીધો અહીંથી આપણે 4 સેન્ટીમીટર છે કાગળ કાપી લેવામાં આવે છે આ રીતે હવે આ 4 સેન્ટીમીટર ભાગ કાપવાથી એની પરિમિતિમાં શું ફેર પડે છે તો સમજીએ આપણે કે આ જે માપ છે એમાં તમે જોશો આ બેનો વધારો થાય છે 4 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર વધે છે કારણ કે એની જે આ લંબાઈ છે એ આ ટુકડો છે એ આવતો રહે છે એટલે એની પરિમિતિમાં કોઈ ફેર નથી પડતો પણ ઉપરથી વધે છે પરિમિતિમાં શું થાય છે આ 4 + 4 8 સેન્ટીમીટર પરિમિતિ વધી જશે બરાબર ને તો અહીંયા 98 માં આપણે આ 8 વધી જાય એટલે 106 સેન્ટીમીટર પરિમિતિ થાય એને કારણ કે બંને બાજુ તમે જોઈ શકો છો કે આ ભાગ તો અહીંયા છે તો વધ્યો કયો આ ભાગ આપણે વધ્યો કારણ કે એની બાજુ કઈ થાય અહીંથી શરૂ કરો તમે તો પરિમિતિ અહીંથી આ આખી પરિમિતિ થાય તો આ બે ભાગ વધે છે એટલે 8 સેન્ટીમીટર વધી જાય એટલે 4 સેન્ટીમીટર માપ ધરાવતો ચોરસ ટુકડો જો કાપવામાં આવે તો પરિમિતિમાં વધારો થાય છે એટલે કે આપણે લખી શકીએ કે ભાઈ ટુકડો કાપવાથી પરિમિતિ વધે છે પરિમિતિમાં વધારો થાય છે તો ક્ષેત્રફળમાં શું થશે તો ક્ષેત્રફળમાં સીધી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો આ આખા ભાગમાંથી આટલો ભાગ છે નીકળી જાય છે એટલે આટલો ભાગ ઓછો થઈ જવાનો આટલો ભાગ ઓછો થશે એટલે ક્ષેત્રફળ ફક્ત આટલા જ ભાગનું રહેશે એટલે ક્ષેત્રફળમાં શું થાય ઘટાડો થશે એટલે કે ટુકડો 4 સેન્ટીમીટરનો ટુકડો કાપવાથી ક્ષેત્રફળમાં ઘટાડો થાય છે યાદ રાખજો કે કેવી રીતે કાપવામાં આવે છે એ ધ્યાન રાખવાનું છે તો વચ્ચેથી કાપ્યું છે એટલે એની પરિમિતિમાં વધારો થાય છે અને ક્ષેત્રફળમાં ઘટાડો થાય છે જો બે બાજુથી કાપવામાં આવે તો બે બાજુથી કાપવામાં આવે તો પરિમિતિ હજુ પણ વધે આ બાજુ 4 × 4 બીજી 8 સેન્ટીમીટર પરિમિતિ વધે એટલે 106 માં 8 ઉમેરો એટલે 114 પરિમિતિ થાય એટલે પરિમિતિ વધે છે પણ ક્ષેત્રફળ તમે જોશો તો આટલો ભાગ પાછો કપાઈ ગયો એટલે આટલો ભાગ ઓછો રોકે છે એટલે આટલા ભાગનું ક્ષેત્રફળ થાય એટલે ક્ષેત્રફળ ઘટે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કાગળને વચ્ચેનો ભાગ કાપવાથી એના પરિમિતિમાં વધારો થાય છે અને ક્ષેત્રફળમાં ઘટાડો થાય છે પરંતુ આ બધા કિસ્સામાં સાચું નથી હોતું એ પણ ધ્યાન રાખવા જેવું છે કે દરેક કિસ્સામાં આવું આપણે અનુમાન ન કરી શકાય બરાબર કે પરિમિતિ વધે તો ક્ષેત્રફળ ઘટે એવું જરૂરી નથી પણ આપણે આ આકૃતિ દ્વારા કહી શકાય છે એટલું કે ભાઈ આની અંદર તમે જોઈ શકો છો કે પરિમિતિ વધે છે એટલે ક્ષેત્રફળ ઘટે છે પણ બધી જ પરિસ્થિતિમાં શક્ય નથી હોતું તો આ ખાસ આપણે યાદ રાખવાનું છે તો તમને ખ્યાલ આવી ગયો હશે બરાબર કે પરિમિતિ કેવી રીતે વધે છે અને ક્ષેત્રફળ છે કેવી રીતે ઘટે છે એના સૂત્રો છે એ અગત્યના છે એ તમારે ખાસ પાકા કરવાના છે તો આટલું તમે પાકું કરી નાખશો તો તમને આગળના જે દાખલાઓ છે જે ઉદાહરણ છે કે દાખલાઓ છે એ ગણવામાં છે એ ખૂબ જ સરળતા રહેશે અહીંયા પ્રયત્ન કરો આપ્યો છે તમારી જાતે હવે
करवानी छे। थैंक।